નાસ્તા તો અવારનવાર બધાના ઘરમાં બનતા હોય છે તો આજે હું એકદમ સરસ મજાની અને અલગ રીતથી ફરસીપૂરી બનાવવાની છું તો ફરસીપુરી આમ તો બધાને આવડતી હોય પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે હું તમને મારા ઘરની રીત ફરસીપૂરીની શેર કરવાની છું એકદમ ઇઝી રીતે એકદમ ક્રિસ્પી એવી અને સરસ મજાની ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જબરજસ્ત પૂરી બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે મેંદાનો યુઝ કરીએ છીએ મેંદાની જગ્યાએ તમે ઘઉંને પણ આ જ રીતે બનાવી શકો છો તો અહીંયા હું એક કપ જેટલો મેંદો લઉં છું મેંદો હંમેશા ચાળીને જ લેવાનો તો અત્યારે મેં તમને જે રીત શેર કરી છે ને એ તમને લોકોને એટલી બધી ભાવશે ને કે તમે ખારી બિસ્કીટ એ બધું ભૂલી જશો આની સામે એટલો બધો સરસ મજાનો નાસ્તો બનીને રેડી થઈ જશે તો આપણે પૂરે બનાવવા માટે અહીંયા એક કપ જેટલો મેંદો લીધેલો છે મેંદાને હંમેશા ચાળવાનો જ અને મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ યુઝ કરતા કરવા માગતા હોય તો તમે એક કપ જેટલો આ જ પ્રમાણે ઘઉંનો લોટ પણ લઈ શકો છો જે આપણે રોટલી બનાવે છે એવાળો ઝીણો લોટ તો એક કપ ઘઉંના લોટમાં પણ ઢગલોપુરી બનશે હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને અહીંયા આપણે મરીનો પાવડર નાખવાનો છે તો મારી પાસે આ રીતે મરીને ક્રશ કરવાનું મશીન છે જ અથવા તો તમે ખાણી દસ્તાથી એને ખાંડીને પણ નાખી શકો તો અહીંયા આપણે અધકચરો ભૂકો કરવાનો છે એકદમ પાવડર નહીં તો અહીંયા અધકચરા મરીના પાવડરને આ રીતે તમે કરી શકો તો આમાં આપણે એક ચમચી જેટલો અધકચરો મરીનો પાવડર એડ કરીશું અહીંયા તમે મરીના પાવડર એડ જેટલો વધારે કરશો ને એને જીરું એટલું ટેસ્ટી બનશે પૂરી એટલે તમારી ચોઈસ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવું હોય તો તમે નાખી શકો છો તો મરીનો પાવડર આપણે નાની એક ચમચી જેટલો લીધેલો છે અને સાથે અડધી ચમચી જેટલું જીરું જીરુંને અહીંયા હું શેકતી નથી આમનમ જ આ રીતે પાટલી વેલણથી જ એને હાથેથી ક્રશ કરું છું એટલે અહીંયા પણ આપણે આને અતકચરું રાખવાનું છે તો આ રીતે ભાર દઈને કરશો ને તો અધકચરું જીરું થઈ જશે એટલે મરી અને આ જીરુંને અધકચરું આ રીતે નાખવાથી શું થશે પૂરીમાંથી બહાર નહીં નીકળી જાય એકદમ એકદમ સરસ મજાનું ભળી જશે અને તમે જો આખા ભાગ એકદમ રાખશો ને કે જીરું આમ નાખશો ને તો એ તેલમાં ખુલ્લી જતું હોય છે એટલે કે તેલમાં વધારે નીકળી જશે તો આ રીતે નાખવાથી અંદર એનો મસાલો ભળી રહેશે એટલા માટે આપણે અધકચરું પીસવાનું રહેશે અહીંયા હવે હું એક અલગ રીતથી કરું છું તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું ઘી મૂકવાનું છે એક વઘારિયામાં તમને એવું થતું છે આ વઘારિયાનું વળી શું કામ છે તો એ શું કામ એ હું તમને સમજાવું તો આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે અહીંયા હંમેશા ઘીથી મોણી દેજો તો વધારે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ એની સાથે આપણે સોજી નાખ્યો છે બે ચમચી જેટલું હવે સોજી આના અંદર જ એડ કરવાનું અને સાથે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે આ બધી વસ્તુને એકદમ સરસ ઉકાળવાનું તો આ રીતે સોજી અંદર એડ કરવાથી ગરમ પાણી અને ગરમ ઘી એડ કરશો ને અને સોજી સાથે તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનવાની છે બહારથી અને અંદરથી એટલી જ સોફ્ટ બનશે તોડશો ને એટલે આમ એકદમ ભૂકો થઈ જશે અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પૂરી બનશે અને એકદમ સરસ બનશે કારણ કે અહીંયા તમારે રેસ્ટ આપવાની જરૂર નથી લોટને તમે પાંચક મિનિટ રેસ્ટ આપશો તો પણ સરસ થશે નહીં તો તમે આ પૂરી કરો ને ત્યારે તમારે થોડો રેસ્ટ આપવો પડે છે કારણ કે આપણે આના અંદર સોજી નાખીએ છીએ સોજી નાખવાથી ક્રિસ્પી તો બને જ છે પણ રેસ્ટ નહીં આપો તો પ્રોપર પૂરી ના નહીં બને તો આ રીતે ગરમ તેલમાં અને પાણીમાં આપણે એ સોજી નાખી દીધો છે જેથી કરીને સોજીને રેસ્ટ નહીં આપવો પડે એકદમ સરસ પલળી જ જશે અને એકદમ એક રસ થઈ જશે તો આ રીતે ગરમ કરી અને અંદર તેલમાં સોરી લોટની અંદર એડ કરી દેવાનો અને આ રીતે ચમચીથી લોટને ભેગો કરવાનો એટલે મતલબ બાંધવાનો નથી પણ આ રીતે ચમચીથી પહેલાં તો એને મિક્સ કરી દેવાનું નહીં તો બહુ ગરમ લાગશે હાથેથી નહીં કરતા હવે થોડું ઠંડા જેવું થઈ ગયું છે તો આપણે હાથેથી કરી શકશું એવું થઈ ગયું છે તો આ રીતે ઘીને ઘીનું મણ દેવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે પૂરીનો અને સરસ એકદમ સોફ્ટ બનશે તો આ રીતે તમારે અને ફરસી તો એકદમ થશે એમ આ રીતથી તમારે બહુ ઇઝી રીત છે તો પહેલાં પાણીનો યુઝ નહીં કરતા કારણ કે વન ફોર્થ કપ ઓલરેડી આપણે પાણી એડ કરેલું જ છે ઘી સાથે અને ગરમ નાખશો એટલે પૂરી ફરસી બનશે જ સો ટકા હવે થોડું એકાદ બે ચમચી જેટલું પાણી હાથમાં લઈ આ રીતે નાખવાનું રહેશે અહીંયા નોર્મલ પાણી જ લીધું છે કારણ કે ઓલરેડી આપણે પહેલાં તો ગરમ પાણી યુઝ કરેલું જ છે જેથી કરીને સોજી જલ્દી પડી જશે અને પૂરી આપણી એકદમ બહાર જેવી ફરસી બનશે એટલે કે ફરસાણવાળીની દુકાનમાં જે બનતી હોય ને એ રીતની પૂરી બનીને રેડી થશે ઘરે તો એકદમ સરસ બે હાથે લોટને ભેગો કરી દેવાનો તો અહીંયા મારે થી ત્રણ ચમચી જેટલું પહેલાં પાણી નાખ્યું પછી થોડું પાણી ફરી નાખ્યું હતું તો ટોટલ અહીંયા વન ફોર્થ કપથી બે ત્રણ ચમચી જેટલું ઓછા પાણીની જરૂર પડી છે એટલે આપણે એકદમ ટોટલ જો કહીએ ને તો અડધો કપમાં બેથી ત્રણ ચમચી જેટલા ઓછા પાણીની જરૂર પડી છે આટલું પાણીનો યુઝ થયો છે અને આપણે થોડી વાર માટે રાખીએ હવે અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ મારે પાંચ જ મિનિટ જેવું થયું છે બહુ ટાઈમ નથી લીધો રેસ્ટ ના આપો તો પણ પૂરી એકદમ સરસ બનશે તો જો આ રીતનું વ્હાઈટ ડોટ્સ તમને દેખાય છે તો આ રીતનું થાય ને એનો મતલબ કે તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાયેલો છે તો આપણે આ રીતનો એકદમ જાડોએ નહીં કઠણ મતલબ કઠણ નહીં અને ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે પરોઠાથી થોડો કઠણ એવો અને ભાખથી થોડો ઓછો સોફ્ટ એમ હવે આપણે આ રીતે હાથેથી ગોગો કરી ચપ્પુથી જેના કટ મૂકી દઈએ જેથી કરીને બધા લુવા એક સરખા બને અને આપણે ઓછી મહેનતમાં એકદમ પરફેક્ટ કારણ કે લુવાને કરતાં ટાઈમ લાગે છે થોડો કઠણ લોટ હોય એટલે એટલે આ રીતે જ કરવાથી ફટાફટથી ચપ્પુથી કટ કરશો તો એક સરખા લુવા બનશે અને ફટાફટથી એને વણી દેવાની છે વણતા બિલકુલ પણ વાર નહીં લાગે ચોડશે પણ નહીં લોટ આપણો કારણ કે આપણે પરફેક્ટ બાંધેલો છે પરફેક્ટ માપ સાથેનો એટલે કે પાણીમાં જો માપ પ્રોપર હશે ને પાણીનું માપ તો એકદમ સરસ લોટ બંધાશે અને આ રીતે ચોળશે નહીં એને ફટાફટથી પૂરી બનીને રેડી થઈ જશે અને ઉપરથી તમારે ચપ્પુથી એને કટ મતલબ કાણાં પાડવાના રહેશે જેથી કરીને ફૂલે નહીં પૂરી આ રીતે ચપ્પુથી કાણા પાડી દેવાના તો ફટાફટથી વણાય અને ઢગલો બન પૂરી બનીને રેડી થઈ જશે કારણ કે લુવામાં જ વધારે ટાઈમ જતો હોય છે થોડો કઠણ લોટ હોય તો લુવા કરતાં વાર લાગે છે પણ આ રીતે તમે કરશો તો તમારું કામ એકદમ ઇઝી થઈ જશે અને જલ્દી 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 આપણી પૂરી બનીને રેડી થઈ જશે તો બધી જ પૂરી આપણે વણીને રેડી કરી દીધી છે તો આપણી બધી પૂરી રેડી છે તો હવે તળી દઈએ ફટાફટથી તેલ પણ સરસ આવી ગયું છે થોડું આપણે આ રીતે લોટ નાખીને જોઈએ તો બબલ્સથી ધીરે ધીરે લોટ ઉપર આવે છે એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે હવે ગેસની ફ્લેમ હાઈ રાખવાની નાખવા ટાઈમે જેથી કરીને પૂરી જલ્દી જલ્દી ઉપર આવી જશે અને પછી લો કરી દેવાની એટલે કે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાની આ પૂરીને તો આ રીતે બધી જ પૂરી એટલે મેં અહીંયા સાતથી આઠ જેટલી પૂરી એકસાથે આવી ગઈ છે એટલું તેલ છે એટલે કારણ કે આ તમે જો જ્યારે આપણે ફૂલેલી પૂરી કરીએ ને પોચી પૂરી ત્યારે થોડી ઓછી નાખવાની તો સરસ ફૂલે પાપડાને ફૂલાવાની તો નથી એટલે એકસાથે તમે સાત આઠ કે આઠ દસ નાખી દેશો તો પણ ચાલશે આ રીતે જો બબલ્સ ઓછા થઈ જાય પૂરી એકદમ એની જાતે ઉપર આવે પછી જ તમારે આ રીતે ઉપર ઝારાથી થોડું પ્રેસ કરવાનું પછી જ ફેરવાની જેથી કરીને પૂરી તળવા ટાઈમે તૂટશે પણ નહીં અને વળશે પણ નહીં નતર ઘણીવાર આવી પૂરી આજુબાજુથી આમ વળી જતી હોય ને એવું થતું હોય ભેગી થતી હોય એવું નહીં થાય તો આ રીતે તમારે ધીરે ધીરે હવે પાછળની સાઈડ પલટાવાની તો આ રીતે તમે આટલું ધ્યાન રાખશો ને તો પૂરી એકદમ સરસ તળાશે અને તેલ બિલકુલ પણ નહીં રહે અને અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આવી રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે આ રીતે ફેરવતા રહેશે ને પૂરી તો એની પૂરીનો ઉપરનો કલર છે ને એટલે કે દાજ એક સરખી થશે એટલા માટે તમારે જ્યારેથી ફેરવતી રહેવાની તો આ રીતે લાઇટ બ્રાઉન કલર થાય એટલે કાઢી લેવાની તો આ રીતે બધી જ પૂરી બીજી બધી પણ તળાઈને રેડી થઈ ગઈ છે તો આને બનતા બિલકુલ પણ વાર નથી લાગતી પણ ખાવામાં તો પાંચ જ મિનિટ થઈ કારણ કે મૂકતાની સાથે જ બધાને એટલી ભાવીને કે બધાએ નાસ્તામાં પૂરી જ ખાધી તો આને બનતાવાર નહીં લાગે પણ ફટાફટથી તમારા ડબ્બાના ડબ્બા ખાલી તો જરૂરથી થઈ જશે આ રીતની બનાવશો ને તો મને તો ભાઈ નાસ્તામાં ફરસીપૂરી બહુ જ ભાવે છે તો તમને શું નાસ્તામાં ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો જો આજનો વિડિયો થોડો પણ ગમે હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફેમિ ફેમિલી સર્કલ અને ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ